આપણે વિડિયો લેક્ચર માં અચળ પ્રવાહી ગતિના બે સમીકરણ v બરાબર u plus at અને s બરાબર ut plus 1/2 at square આ બે સમીકરણો વિશે માહિતી મેળવી છે. હવે આપણે આગળના વિડિયો લેક્ચર ની અંદર સોરી આ વિડિયો લેક્ચર ની અંદર આપણે ત્રીજું સમીકરણ છે 2as બરાબર v square minus t square આના વિશે માહિતી મેળવવાના છીએ. ગ્રાફ આગળ જે દોરેલો તે સેમ છે, છતાં પણ પાછો રિપીટ એક વાર કરી દઉં છું. બે અક્ષ દોરીશું, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ પર આપણે કઈ ભૌતિક રાશિ લઈએ છીએ તો કે સમય લઈએ છીએ અને સમયનો એકમ છે સેકન્ડ. વાય અક્ષ પર ભૌતિક રાશિ વેગ લઈએ છીએ, વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક સ્થિતિ ઓ લઈશું. પદાર્થને આપણે સ્થિર સ્થિતિમાંથી ગતિ નથી કરાવતા એટલે થોડોક ઉપરથી ગતિ કરાવશું. પદાર્થ જ્યાં અટકે છે ત્યાંથી એક પાછી સીધી લાઈન દોરીએ છીએ. આવો આપણે આગળના લેક્ચરમાં શીખ્યા છીએ ગ્રાફ વિશે માહિતી. હવે નામ આપી દઈએ ઓ એ બી અને સી. આવું થાય છે. હવે જો કદાચ પદાર્થના વેગમાં થયેલો વધારો છે, આ શું છે પદાર્થના વેગમાં થયેલો વધારો. પદાર્થ આ સ્થાન પર હોત અને આગળ ગતિ ન કરી હોય તો પદાર્થ આ સ્થાન પર આ જગ્યા પર હોત એવી ધારણા કરવાની છે અને એ સ્થાનને આપણે શું આપીએ છીએ ડી નામ આપીએ છીએ. હવે નામ નિર્દેશન કરી દઈએ. આ કોસી સમય છે અને એને શું કહીશું ટી. બીડી આ આખો શું છે અંતિમ વેગ છે એટલે આને શું કહેવાય છે વી. અને આ આખો પ્રારંભિક વેગ છે એટલે આને શું કહીશું યુ. હવે આ આના પરથી આપણે થિયરી લખવાની છે તો શું લખીશું અચળ પ્રવેગી ગતિના સમીકરણ સમીકરણમાં કોની કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે તો કે અંતર અને વેગ વચ્ચેનો. કોની વચ્ચેનો અંતર અને વેગ તો અહીંયા લખીએ છીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણમાં અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રનો આલેખ અહીં દોરેલો છે. આવું થશે. આગળ આપણે જે નામ લખવાનું છે તે લખી દઈએ કે પ્રારંભિક વેગ પદાર્થનો પ્રારંભિક વેગ શું છે ઓએ. તો ઓએ બરાબર યુ અંતિમ વેગ. અંતિમ વેગ કયો છે બી અને સી. તો બી સી બરાબર વી અને સમય ઓસી બરાબર ટી આપેલું છે. આ થિયરીનો પોઈન્ટ આગળ પૂરો થાય છે અને આપણે સાબિતી લખીએ તો સાબિતીમાં શું કરવાનું છે સરેરાશ વેગની થિયરી. જેવું સરેરાશ ઝડપમાં કાપેલ કુલ અંતર છેદનો સમય હોય તો વેગની અંદર સરેરાશ વેગ હશે તો બધા વેગનો શું થશે સરવાળો. આ ગ્રાફમાં આપણી પાસે બે વેગ છે એક પ્રારંભિક વેગ અને એક અંતિમ વેગ. તો આપણે શું લખીશું સરેરાશ વેગના સૂત્ર પરથી સાબિતી લખવાની છે. એમાં વિચારીએ કે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કયો છે એ સમલંબ ચતુષ્કોણ તો છે એના ઓ થી ચાલુ કરે ઓ. હું તમને આ લાઈન માં તમને બતાવું છું. આખો આખો ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ને ચાર બાજુ છે એમાં કોઈ બાજુ સરખી હોય એવું જરૂરી નથી. તો ઓ એ બી અને સી તો સમલંબ ચતુષ્કોણ ઓ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર શું લખશું સરેરાશ વેગ અને કોની સાથે થાય છે વેગમાં વધારો તો કે સમય સાથે એટલે ગુણ્યા શું કરશું સમય. ચલો સરેરાશ વેગમાં શું આવશે તો કે બે વેગ છે આપણી પાસે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ અને બે વેગ છે એટલે ભાગ્યા શું લખવા પડે બે અને એની સાથે શું ગુણાય છે તો કે સમય થશે. આવું અને આને શું કહીશું ચતુષ્કોણના ક્ષેત્રફળને એસ. ચાલો કિંમત મૂકીએ પ્રારંભિક વેગ એટલે શું કહેવાય ઓએ. તો અહીંયા લખીશું ઓએ. અંતિમ વેગ એટલે શું કહેવાશે બીસી. તો અહીંયા બીસી ભાગ્યા બે અને સમય સમય એટલે શું કહીશું ઓસી.
આગળ S OA ની કિંમત આપણને આપેલી છે OA ની કિંમત છે U BC ની કિંમત છે B છેદમાં 2 અને સમય છે T આટલી સમજ પડે છે હવે આપણે T ની કિંમત મેળવીએ T ની કિંમત કયા સૂત્ર પરથી મેળવીએ છે તો V બરાબર U પ્લસ AT કયા સૂત્ર પરથી V બરાબર U પ્લસ AT આમાં U છે તે કઈ સાઈડ છે જમણી બાજુ ડાબી બાજુ બરાબર ની આ બાજુ લાવો એટલે પ્લસ હોય તો શું થઈ જાય માઈનસ V માઈનસ U બરાબર AT આવું થશે હવે આગળ આ સમય T છે T ને સૂત્રમાં પડતા બનાવે તો V માઈનસ U એ ગુણાકારમાં છે આ બાજુ આવે તો શું થઈ જાય ભાગાકાર બરાબર T આ જે T ની કિંમત છે ને આ જગ્યા પર આપણે મૂકવાની છે તો હવે મૂકી દઈએ S બરાબર U પ્લસ V છેદમાં 2 અને T ની જગ્યા પર આ શું મૂકશું V માઈનસ U છેદમાં A ક્રમના નિયમ પ્રમાણે U પ્લસ V હોય કે V પ્લસ U બંને સરખું જ થશે તો લખું છું S બરાબર V પ્લસ U છેદમાં 2 V માઈનસ U છેદમાં A V પ્લસ U અને V માઈનસ U કોના અવયવ છે તો કોના અવયવ છે V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર બરાબર કયા અવયવ પડે V પ્લસ U અને V માઈનસ U તો આ તમને અહીંયા સાઈડ પર લખી દેવાનું છે હવે V પ્લસ U અને V માઈનસ U એટલે ખબર પડી ગઈ માઇનસ યુ સ્ક્વેર છેદમાં 2a બરાબર s આ સમીકરણ સાબિત થાય છે આ 2a અને s નો ગુણાકાર કરીએ તો શું થશે 2as બરાબર v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર જે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતો સમીકરણ છે તો અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણ અહીંયા ગુણા થાય છે પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at બીજું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1 હાફ at સ્ક્વેર અને ત્રીજું સમીકરણની સાબિતી 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર જે અહીંયા આપેલી છે થેન્ક યુ